આવી શકે છે। ચૂંટણી નજીક આવતા વાયદાઓ સાથે દાવાઓ પણ થઈ રહ્યા છે। રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈએ કહ્યું કે કોંગ્રેસની 125 સીટો પર જીત નિશ્ચિત છે। રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈએ ચૂંટણી પહેલા મોટું નિવેદન આપ્યું। રઘુ દેસાઈએ કહ્યું કે મોંઘવારી અને બેરોજગારીએ માજા મૂકી છે અને હવે ગુજરાતની પ્રજા પરિવર્તન ઈચ્છે છે। તેઓએ તો ત્યાં સુધી દાવો કરી દીધો કે ચૂંટણીમાં 125 સીટ પર કોંગ્રેસની જીત નક્કી છે। 125 થી ઓછી સીટ આવે તો મને ધિકાર કેજો। ગૌશાળાઓને 500 કરોડની સહાય મુદ્દે પણ રઘુ દેસાઈએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ગૌશાળાઓને સહાય નહીં આપો તો નિશાસા લાગશે। પીએમ મોદી ભાવનગરમાં નવનિર્મિત રિજનલ સાયન્સ સેન્ટરનું કરશે લોકાર્પણ। 100 કરોડના ખર્ચે 20 એકરમાં થયું છે અદ્યતન સાયન્સ સેન્ટરનું નિર્માણ। પીએમ મોદી નવરાત્રી દરમિયાન ગુજરાતની મુલાકાતે આવવાના છે, ત્યારે 29 સપ્ટેમ્બરે ભાવનગરમાં રિજનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરશે। આ સાયન્સ સેન્ટર ભાવનગર જિલ્લાને પ્રવાસન ક્ષેત્રે વધુ ઊંચાઈએ લઈ જશે। સાયન્સ સેન્ટર 100 કરોડના ખર્ચે 20 એકર જમીનમાં નિર્માણ પામેલું છે। સામાન્ય માણસોમાં વૈજ્ઞાનિક માનસ વિકસાવવામાં આ સાયન્સ સેન્ટર મહત્વની ભૂમિકા ભજવશે। સાયન્સ સેન્ટરમાં બનેલી 5 થીમ આધારિત ગેલેરી આકર્ષણનું કેન્દ્ર છે। ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જોઈ શકાશે મરીન એક્વેટિક અને ઓટોમોબાઈલ ગેલેરી, બાયોસાયન્સ, ઇલેક્ટ્રોનિક મિકેનિક્સ અને નોબેલ પ્રાઇઝ ગેલેરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। સાયન્સ સેન્ટર ફરતે વૈજ્ઞાનિક થીમ આધારિત ઉદ્યાનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। વર્કશોપ અને તાલીમ કેન્દ્ર ઉપરાંત વિશાળ ઓડિટોરિયમ કમ થિયેટરની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આઉટડોર મનોરંજક પ્રવૃત્તિઓ સાથે કેફેટેરિયા અને વિશાળ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। 29 સપ્ટેમ્બર